તો નસવાડીમાં અભણ ઈંટ ભૂલે ને ભણેલા ભીત ભૂલે તેવો ગાંઠ સર્જાયો છે. 2 કરોડના ખર્ચે રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાઈ. કામગીરી પૂર્ણ થાય તે પહેલા જ જમીનનો વિવાદ ઉઠ્યો છે. જમીન સંપાદન કર્યા વગર જ કામ શરૂ કરી દેવામાં આવ્યું. જમીનનો વિવાદ ઉઠતા કામગીરી અધવચ્ચે અટકાવી દેવામાં આવી છે. કોચબાથી વાડિયા સુધીના રસ્તાની કામગીરી અટકાવી દેવાઈ છે. અડધા રોડનું કામ થયું, અડધા રોડનું કામ બાકી છે. ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર જ કામગીરી શરૂ કરી દેવામાં આવી. નસવાડી તાલુકાના પોચબાથી વડિયા સુધીનો આ રસ્તો બનાવવાનો હતો, જેમાં જમીનનો પ્રશ્ન ઉઠ્યો છે. ચંબાથી વાડિયા જતો પંચાયત ગ્રામ્ય રસ્તાનું કામ ચાલુ છે. અંદાજિત 500 મીટર જેટલો રસ્તો અત્યારે બાકી છે. એમાં પ્રશ્ન એવો છે કે ખેડૂતો જે જમીન ખેડે છે એ શ્રીમંત સરકાર છે, પરંતુ એમનો જમીનમાં આ 7/12માં બીજા હકે એ લોકોનું નામ ચાલે છે. એટલે એ એવી રીતે એ કબજેદાર તો નથી, પણ વર્ષોથી એ કબજો ભોગવટો કરી રહેલા છે. એમાં જે આમ બધા મોટાભાગના ખેડૂતો એમાં સંમત થઈ ગયા છે, પણ 2-3 ખેડૂતોનો પ્રશ્ન હાલ પેન્ડિંગ છે. એ અમે ટૂંક સમયમાં એનો નિકાલ કરી અને રસ્તાનું કામ પૂર્ણ કરીશું. પોચંબા વાડિયાનો રસ્તો છે. આ રસ્તો શ્રીમંત સરકારના નામે જમીન બોલે છે. આ રસ્તાનું જે રસ્તાનું કામ બાકી છે, જલ્દી પૂર્ણ થવું જોઈએ. અમે મામલેદાર જોયા હતા, મામલેદારે કીધું કે જલ્દી આ રસ્તાનું કામ પૂર્ણ થશે એવું આશ્વાસન આપ્યું છે. તો આ રસ્તો જલ્દી થવો જોઈએ અને શ્રીમંત સરકારની રસ્તામાં કોઈ ભીતખાટ થવું ન જોઈએ. કામ અભણ ઈટ ભૂલે ને ભણેલા ભીત ભૂલી જાય, આ કહેવત સાબિત થઈ છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો નસવાડી તાલુકાનું. આ વાડિયાથી પોચંબા જવાનો મુખ્ય માર્ગ છે, 3 કિલોમીટરનો માર્ગ છે. જોઈ રહ્યા છો મેટલિંગની કામગીરી કરી દેવામાં આવી છે. આ મેટલિંગની કામગીરી તેમજ સ્લેબડનની કામગીરી આગળ કરી દેવામાં આવી છે, પરંતુ બીજી બાજુ દ્રશ્યો જોઈ રહ્યા છો. આ જમીન સંપાદનનો મુખ્ય પ્રશ્ન હવે ખેડૂતોનો. અહીંયાથી ખેડૂતોએ આ કામગીરી અટકાવી દીધેલ છે, કારણ કે એમને જમીન સંપાદન જે નિયમ મુજબ સરકારશ્રીના નિયમ હોય એ મુજબ આ જમીન સંપાદન કરવું જોઈએ. જમીન સંપાદન કરવામાં નથી આવ્યું, એને લીધે હાલ તો આ રોડની કામગીરી અટકી ગઈ છે. એક બાજુ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને બીજી બાજુ હવે ખેડૂતો પણ મુશ્કેલી મુકાયા છે. હાલ તો નસવાડી પંચાયત RNB અને એજન્સી દ્વારા સરકારમાં પણ આ રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ આ જમીન સંપાદનનો પ્રશ્ન હલ કરો, પરંતુ ક્યાંક ને ક્યાંક ખરેખર રોડ બનાવતા પહેલાં જ આ પ્રશ્ન હલ કરવા જોઈએ, પરંતુ તે બાબતે કોઈએ ધ્યાન ના આપ્યું અને આખરે હવે જ્યારે ખેડૂતે આ રસ્તો અટકાવ્યો છે ત્યારે આ મુદ્દો હવે વિવાદમાં આવ્યો છે. ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.